બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાંથી કોરોના મહામારી વચ્ચે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. 1 જુલાઈના રોજ ધાનેરા શહેરની કૈલાસનગર સોસાયટીની 1 ગળીમાં રહેતા 2 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ બંને દર્દીઓ આજે કોરોનાને માત આપતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાને માત આપનાર આ પરિવાર 26 જૂનના રોજ રાજસ્થાનના સાચોર ગામ નજીક આવેલ પીરની જાળ ખાતે ગયો હતો અને રાજસ્થાનથી પરત ફરતી વખતે આ પરિવારના રાજસ્થાનના વિરોળ ગામ ખાતે રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને બાદમાં તેનો રિપોર્ટ ગત 30 જૂનના રોજ આવતા આ પરિવારના સભ્યોને ધાનેરા આરોગ્ય વિભાગે સારવાર માટે ધાનેરાની રામચંદ સ્વરાજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટર ખાતે મોકલાયા હતા. આ બંને વ્યક્તિઓ આજે 10 દિવસની સારવાર બાદ સાજા થઈ જતા ધાનેરા પ્રાંત અધિકારી મામલતદાર તેમજ આરોગ્ય અધિકારી તેમને કોવિડ સેન્ટર ખાતેથી રજા અપાવવા માટે આવી પહોંચ્યા હતા. 12 વર્ષે ઇમરાન મોહિદ્દીન બાગવાન તેમજ 24 વર્ષે ઇરશાદ મોહિદ્દીન બાગવાને કોરોના સામે જંગ જીતી લેતા તેમને પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. આજે આ બંને કોવિડ સેન્ટરના સ્ટાફ સાથે ધાનેરા વહીવટી તંત્રએ પણ ફૂલો નાખી તેમજ તાળી વગાડી તેમને ઘર તરફ રવાના કર્યા હતા. આજરોજ RS હોસ્પિટલ, જે કોવિડ કેર સેન્ટર તરીકે ડેઝિગ્નેટ કરવામાં આવેલ છે ધાનેરા ખાતે, ત્યાં 2 કોરોના પોઝિટિવ પેશન્ટ જે અસિમ્પ્ટોમેટિક હતા તેમને એડમિટ કરવામાં આવેલા હતા. ઇમરાન અને ઇરશાદ એ બંને આજે 10 દિવસ એમની ટ્રીટમેન્ટ અહીંયા પૂરી થઈ છે અને આજે એમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમનું રેગ્યુલર કાઉન્સેલિંગ હેલ્થના સ્ટાફ દ્વારા કરવામાં આવશે અને જે પ્રોટોકોલ્સ છે એ પ્રમાણે તેમની કેર લેવામાં આવશે. ધાનેરા તાલુકામાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં હાલ એક્ટિવ 3 કેસ છે, જ્યારે 12 જેટલા વ્યક્તિ સારવાર બાદ સાજા થઈ પરત ઘરે ગયા છે.